वंदे श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरं स्वामिनं मायापुरुषप्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदम् श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवोद्धारकं वन्दे कारणकारणं वृषसुतम् मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्रपादकमलं सद्वृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धाम प्रशान्तिप्रदं वन्दे श्रीनन्दकिशोरस्वामिचरणं श्रीपञ्चसेवाव्रतम् 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 बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री सदगुरुदेव की जय। तारीख 2 નવેમ્બર 2020 સોમવાર શ્રી મુક્ત મુનિ ચરિતમનો લાભ લઈ રહેલા સર્વે ભાવિક ભક્તોજનોને મારા હેતથી જય સ્વામિનારાયણ। હે વિધર મહી એક ગામ उन पासे अति अबिराम एविधरा माही एक गाम उन पासे अति अबिराम तिया चारे वरण नुवास नहीं कोई ने कोई नो त्रास तिया चारे वरण नुवास नहीं कोई ने कोई नो त्रास एक भक्त वसे ते हगाम जेनु कृष्ण जी छे सुवनाम एक भक्त वसे देह काम जिनु कृष्ण जी छे शुभ नाम गंगा बाई नामे ते निदारा जिने एक हरी जया धारा गंगा बाई नामे ते निदारा जिने एक हरी जया धारा धरि दंपति मन मारा जी
करे भक्ति श्री कृष्ण निजाजी थई दंपति मन माराजी करे भक्ति श्री कृष्ण निजाजी व्यर्थ गाड़े नहीं एक पाड़ा व्यर्थ गाड़े नहीं एक पाड़ा एवी माते अति निरमाण एवी माते अति निरमाण व्यर्थ गाड़े नहीं एक एवी माती अति निरमण व्यर्थ गाड़े नहीं एक पण एवी माती अति निरमण कृष्ण जी अने गंगाबाई आ दंपति જેમણે આપણે કાલે વાત કરી જેને એક હરિ જ આધારા જેના જીવનમાં એક ભગવાન સિવાય બીજા કોઈનો આશરો નહીં એવા ગંગાબાઈ ને કૃષ્ણજી થઈ દંપતી મનમાં રાજી કરે ભક્તિ કૃષ્ણની જાજી જેમનું જીવન સતત ભક્તિમય હતું ક્યારે ભગવાનની ભક્તિ વિના કોઈ સમય પસાર નહોતા કરતા આગળ કહે છે કેવી ભક્તિ કરતા હતા તો કહે છે વ્યર્થ ગાળે નહીં એક પળ એવી મતિ અતિ નિર્મળ જીવનું જીવન વ્યર્થ ગાળે નહીં એક પળ એક સેકન્ડ પણ ભક્તિ વિના નહોતા ગાળતા આજે આપણે એના વિશે થોડી ચર્ચા કરીએ શિક્ષાપત્રીમાં મહારાજ કહે છે કે ભિક્ષામ સભામ વિના નૈવ ગંતવ્યમ ગૃહિણો ગૃહમ વ્યર્થ કાલો નેતવ્યો ભક્તિમ ભગવતો વિના જે ભગવાનનો ભક્ત હોય એ ક્યારે વ્યર્થ કાળનો કાળે એ સતત ભગવાનની ભક્તિ કરતો હોય ભગવતો ભક્તિમ અર્થાત શ્રવણ કીર્તનાદિ લક્ષણા વિના વ્યર્થ શૂન્ય કાલ ક્ષણોપી ન નેતવ્ય એ જે ભગવાનના ભક્ત હોય છે એ નવધા ભક્તિમાં જ પોતાનું જીવન વ્યતીત કરતા હોય છે શરણમ કીર્તનમ આપણે જે જાણીએ છીએ નવ પ્રકારની ભક્તિ છે એ ભગવાનના ભક્ત કૃષ્ણ અને ગંગાબાઈ એ બે કેવા હતા ભગવાનની ભક્તિ વિના કોઈ પણ કાળ પસાર નહોતા કરતા જેનું જીવન ભગવાનની ભક્તિથી ભરેલું છે ને અને ભગવાનની ભક્તિમાં જ પોતાનો સમય પસાર કરે છે ને એને તો બીજો ટાઈમ કાઢવો ને બીજાને માટે બહુ અઘરું પડી જાય સર્વકાલમ યથાશક્તિ યા કાપી ભક્તિરેવ કર્તવ્ય નતુ તન્ય ઇત્યર્થ એને ભક્તિ વિના બીજો કોઈ સમય જ ના હોય એને પૂછે ને તમે ફ્રી છો એની પાસે સમય હોય ને એ ઓછો પડે ભક્તિ માટે કારણ કે એને ભગવાનની મૂર્તિ સિવાય એને ભગવાનની ભક્તિ સિવાય બીજું કોઈ એના હૃદયમાં ન હોય અને આજે બધા શેમાં પસાર કરે છે સમય ભક્તિ વિના બધા સોશિયલ મીડિયામાં
હા, હું એવું નથી કે તો સોશિયલ મીડિયા ફાયદો નથી કરતો, ફાયદો કરે છે, પરંતુ જો એનો સદઉપયોગ કરવામાં આવે તો પણ ફાયદા કરતાં પણ ગેરફાયદા વધુ છે એના. જો જાણીએ આપણે આજે સમાજમાં સંતાનમાં સંસ્કાર દેખાતા નથી, મા બાપની સામે થાય છે, મા બાપનું માનતા નથી, ક્યાં મા બાપ હોય છે ક્યાં સંતાન હોય છે, એની જો કોઈ અસર હોય ને તો સોશિયલ મીડિયાની. કારણ કે એને ધ્યાન દેમ થયું, મારું સંતાન એ સોશિયલ મીડિયાથી એને સારું છે કે ખરાબ છે એ જાણવાનો પ્રયત્ન નથી કરતા. કેમ કે સોશિયલ મીડિયા બહુ ખરાબ છે, બહુ એટલે બહુ ખરાબ છે. જો એનો સદઉપયોગ કરતા ન આવડે તો, ને કે સોશિયલ મીડિયામાં ઘણું બધું સારું પણ છે, પણ એના કરતાં ખરાબ પણ છે. એમાં પણ ખાસ કરીને આજે યુવાનોમાં જે સોશિયલ મીડિયાનો પ્રભાવ છે ને, અને એનાથી જે સમાજમાં ગંદકી ફેલાય છે ને, એ તો જોઈ શકાય તેવી નથી. સૌ કોઈ જાણીએ છીએ આપણે, એ પછી કોઈ પણના માધ્યમથી હોય, FB-ના માધ્યમથી હોય, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી હોય, ટ્વિટરના માધ્યમથી હોય, યુટ્યુબના માધ્યમથી હોય, વોટ્સઅપના માધ્યમથી હોય, એની વેર કોઈ પણના માધ્યમથી હોય, અશ્લીલ વિડીયો ને ફોટા ને જોક્સ ને ગંદા સાહિત્ય એનો પ્રસાર કરે છે, એનો પ્રસાર કરે છે. આપણે જોઈએ FB સમાજમાં આજે ફેસબુક પર, ફેસબુકમાંથી મોક્ષનો માર્ગ દેખાય કે આવી રીતે જાય છે, રસ્તો દેખાડે છે. હા, એમાં ભગવાનના સંતોની કથા વાર્તા આવે છે. જો કથા વાર્તા સાંભળે છે, ભગવાનના દર્શન કરે છે, સંતોના દર્શન કરે છે, એવા ચરિત્ર વાંચે છે, તો એનું જીવન તો સંસ્કારમય હોય. પરંતુ જીવની વૃત્તિ એમાં ન જાય અને ન કરવાનું એવું જોવે, એવું વાંચે અને મેસેજ ની આપલે કરે, તો નુકસાન થાય જ ને કે ન થાય? થાય, બહુ નુકસાન થાય. ઘણું બધું એ સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણું બધું નુકસાન છે, ઘણું બધું નુકસાન થાય છે. એ નુકસાનને જાણી રાખવું જોઈએ. ખોટા ખોટા આઈડી બનાવીને કોઈને ફસાવાના ધંધા થાય, બેંકની ઇન્ફોર્મેશન કલેક્ટ કરીને કોઈ વ્યક્તિને ગુમરાહ કરવામાં આવે અને પોતાના પરિવારથી દૂર કરે, પોતાના પરિવારથી દૂર કરે. હાલતા ચાલતા ચેટિંગ કરતા હોય અને મોબાઈલમાં કે કોમ્પ્યુટરથી બધે મેસેજ જોવામાં જ વ્યસ્ત હોય. આ સમસ્યા ઘણા બધાની છે, ઘણા બધા માતા પિતાઓની એક જ છે કે અમારું સંતાન કેમ સારું નથી, અમારું સંતાન કેમ સારું નથી. પણ સંતાન સારું નથી એનું કારણ હોય તો વધુ પડતો ઉપયોગ સોશિયલ મીડિયાનો. જો સોશિયલ મીડિયાનું એ ઉપર સંતાન ઉપર ભાર મૂકવા ન આવે ને, તો તમારી સામે જે રાક્ષસ છે અને તમારી સામે જે તમારું નાક કપાવે એવો થાય. કારણ કે સોશિયલ મીડિયાથી છે ને, એટલા બધા એ વ્યક્તિ એટલા બધા એક્ટિવ હોય ને કે પોતાની તુલના છે ને બીજા સાથે કરવા મળે, કે પહેલા પાસે સારો ફોન છે તો મારી પાસે કેમ ન હોય, પહેલા પાસે ટેબ્લેટ છે તો મારી પાસે ટેબ્લેટ કેમ ન હોય, એની પાસે કોમ્પ્યુટર છે તો મારી પાસે કોમ્પ્યુટર કેમ ન હોય. એ સ્પર્ધામાં અને સ્પર્ધાથી અને પોતાને ઉચ્ચ સાબિત કરવામાં જિંદગી વ્યતીત કરી નાખે છે અને પોતાના પરિવારથી એ વિખોટો થઈ જાય છે. પછી એના જીવનમાં એકલા પણ લાગે છે, એકલવાયુ લાગે છે ને, પછી એકલા પણ શિકારી બની જાય છે. કારણ કે પોતાનો આખો સમય કેવા વ્યતીત કરે છે, એ સોશિયલ મીડિયામાં અને વર્ચ્યુઅલ દુનિયાને આપે છે. આના કારણે એ પોતાના પરિવાર છે,
સારા જે મિત્ર છે, પોતાના જે માતા પિતા છે એનાથી દૂર થવા લાગે છે, અને સોશિયલ મીડિયાથી એની સાથે આખો દિવસ ચેટિંગ કરવામાં એને આનંદ આવે છે અને પોતાની એકલતા અનુભવે છે, એકલતા અનુભવે છે. કારણ કે એડવર્ટાઇઝ જોવે ને, કોઈ પણ છોકરા એડવર્ટાઇઝ જોવે એટલે બહુ આકર્ષાય. તમને ખ્યાલ હોય કે આજના પેઢીમાં, આજની જે પેઢી છે એ વધુને વધુ આકર્ષક થતા હોય તો શું જોઈને? એડવર્ટાઇઝ જોઈને. એડવર્ટાઇઝમેન્ટ સામે આવી એવી રીતે કે મોડર્ન જમાના પણ રિક્ષામાં પણ વાઇફા મળશે, તો તરત એ ક્લિક કરે કે શું છે રિક્ષામાં પણ વાઇફામાં શું છે. એક સાથે બે ફેસબુક ચલાવવાના છે તો ક્લિક કરો તો તરત ક્લિક કરે. યુટ્યુબ લોન્ચ કરશે બાળકોની એપ તો બધા તરત એમાં જોવા લાગી જાય. એટલી બધી એડવર્ટાઇઝ હોય ને, એટલી બધી એડવર્ટાઇઝ હોય ને કે તરત ક્લિક કરી 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 કરીને આખો દિવસ કેમનો જતો રહે ને કે ખ્યાલ જ ના આવે. એટલે આખો દિવસ કેમ આવી ગયો? સોશિયલ મીડિયામાં આવી ગયો. અને સોશિયલ મીડિયાથી એની માનસિકતા કેવી થઈ ગઈ? સંકુચિત થઈ ગઈ, સંકુચિત થઈ ગઈ. ખરેખર જીવ બહુ બળ્યો છે. જીવ ભક્તિ કરવા જ આ મૃત્યુ લોકમાં આવ્યો છે. જીવને ભગવાન સિવાય બીજું કોઈ ગમતું જ નથી. પરંતુ આ માયારૂપી જે દૂષણ છે ને, એનો જો સદુપયોગ કરતા ન આવડે ને તો વિનાશને નોતરે છે, વિનાશને નોતરે છે. અને આજે આપણે જોઈએ છીએ. સમજાય? એટલે સમયનો સદુપયોગ કરવો. જો સમયનો સદુપયોગ નહીં કરીએ ને તો આ મૃત્યુલોકમાં ભગવાને આપણને જન્મ આપ્યો છે મુક્તિ માટે, એ પછી મુક્તિ નહીં થાય પછી શું થઈ જશે? ભુક્તિ થઈ જશે. કારણ કે વીતેલો સમય અને બોલેલો શબ્દ છે ને ક્યારેય પાછા નથી આવતા, આપણે જાણીએ છીએ. વીતેલો સમય અને બોલેલો શબ્દ ક્યારેય પાછા નથી આવતા, માટે સમયને ક્યારે વ્યર્થ ન જવા દેવો. એટલા માટે કહે છે ને સંત કબીર કે કલ કરે સો આજ કર, આજ કરે સો અભી. સાચી જ વાત છે ને. કોઈ પણ કામ હોય એને કાલ પર ન મૂકવું, કારણ કે આજનું કામ કાલે અને કાલનું પરમ દિવસે, એમ કરીને કામનો બોજો વધી જાય છે. પછી વાસી કામ છે ને એ વાસી ખાવા જેવું થઈ ગયું, એવું છે. વાસી તમને ભોજન ગમે? કોઈને ના ગમે. વાસી કામ પણ પછી આપણને એને આપણે એને ઇગ્નોર જ કરતા રહે કે એ કામ પછી કરશું. એટલા માટે સમયની કિંમત સમજવી કે મહારાજે આપણને જે મનુષ્ય જન્મ આપ્યો છે ને, એ જન્મને સાર્થક કરો. જેવી રીતે અમરીશ રાજા હતા, મહારાજે શિક્ષાપત્રીમાં એમની ભક્તિ વખાણે છે, આત્મનિવેદન ભક્તિ. જે ક્યારે ભગવાનની ભક્તિ બને એક ક્ષણ પણ વ્યર્થ નહોતો જવા દેતા. અમરીશ ભક્ત તો નહીં, ઘણા બધા એવા ઘણા ભક્ત થઈ ગયા અમરીશ ભક્ત જેવા. તો એ અમરીશ રાજા જે મહાન ભાગ્યશાળી, અમરીશ રાજાને 7 દ્વીપવાળી પૃથ્વી, કેટલી 7 દ્વીપવાળી આ પૃથ્વી, એમાં પણ એમને અખૂટ ધન લક્ષ્મી એમની પાસે, ભૂમિ ઉપર એને અતુલ વૈભવ હતો, આ બધું મળ્યું. છતાં પણ એ એમ માનતા હતા કે આ અત્યંત દુર્લભ આ બધી વસ્તુ સ્વપ્ન જેવી ને અગ્રાહ્ય છે. હું કે સ્વપ્ન જેવી છે બધી, આ અગ્રાહ્ય છે. અમરીશો મહાભાગ સપ્ત દ્વીપ વર્તી મહિમ, જે આટલા મોટા હોય અને એમ માને કે બધું જ નાશવંત છે. કારણ કે એમને ભગવાન અને ભગવાનના જે સાધુ એમની જ ભક્તિ હતી અને એમને એ જ પ્રાપ્ત કરી હતી, એટલા માટે એમનું મન કેમ હતું?
ભગવાનની ભક્તિમાં અને ભગવાનના સાધુમાં હતું. એ નિરંતર ભગવાનના મંદિરને સાફ રાખતા, કાનને હંમેશા ભગવાનના ચરિત્ર સાંભળતા અને નેત્ર ભગવાનના સંતના દર્શન કરતા, ભગવાન અને સંતોનો સ્પર્શ કરતા, નાસિકાને ભગવાનના ચરણોને અને ભગવાનના ચરણમાં જે સુગંધી તુલસી ચડાયેલા હોય એ તુલસીને જ સૂંઘતું. કારણ કે એ અમરીશ રાજા એવા હતા, એને ભક્તિ વિના બીજું કોઈ નહોતું ગમતું, કંઈ નહોતું ગમતું. માટે છે ને સમયનો સદુપયોગ કરવો. જો સમયનો સદુપયોગ નહીં કરીએ ને તો કેમનો સમય પસાર થઈ જાય છે ને એ કોઈને ખ્યાલ નથી આવતો. એટલા માટે છે ને ખૂબ સમયને ધ્યાનમાં રાખો. સમયને ધ્યાનમાં નહીં રાખીએ અને જે કરવા આવ્યા હતા અને જે નહીં કરીએ તો પછી ફરી વાર મનુષ્ય જન્મ નહીં મળે. માટે જે આપણે તક મળી છે ને ભગવાનને ભજવાની, એ તકને લઈ લેવી. જેવી રીતે ગંગાબાઈ અને કૃષ્ણજીએ લઈ લીધી હતી, આ ગંગાબાઈ અને કૃષ્ણજી આપણને શીખવાડે છે. એમનું જીવન કેવું હતું કે ભગવાનની ભક્તિ વિના એક ક્ષણ પણ ગુજારતા નહોતા. એમનો આધાર એક જ હરિજ હતા. કોઈ પણ તકને ઝડપી લેતા. માટે છે ને મહારાજ વચનામૃતમાં કહે છે ને કે આ સભા તો જેવી બદ્રિકાશ્રમમાં તથા શ્વેદીપમાં હોય તેવી છે, તેમાં બેસીને પણ જો મલિનવાસના ન ટળી ત્યારે બીજે ટાળિયાનું કોઈ ઠેકાણું ક્યાં મળશે. અને પંચ વિષય છે તે તો પૂર્વે દેવ મનુષ્યાદિકને વિશે અનંત દેહ કરીને આપણે જીવે ભોગવ્યા છીએ, પણ તો પણ હજી સુધી એ વિષયની તૃપ્તિ નથી થઈ. માટે આવો અવસર પામીને તો અશુભ વાસના ટાળીને જ મરવું, પણ અશુભ વાસના સોતા મરવું નહીં. જો ભગવાનની ભક્તિ વિના બીજે સમય પસાર કર્યો છે ને તો વાસનાના પડના પડ જામતા જશે, પણ જો ભગવાનની ભક્તિ છે અને સત્પુરુષનો સમાગમ છે ને તો વાસના દૂર થતા વાર પણ નહીં લાગે. માટે છે ને આ અવસરને, આ તકને ઝડપી લેવી. મહારાજ કે મધ્યના 48માં કે આવો અવસર મળ્યો છે તેને પામીને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતવન મૂકીને એક ભગવાનના સ્વરૂપનું ચિંતવન કરવું. આ અવસરને એળે ન જવા દેવો, ક્યારે ન જવા દેવો. કારણ કે આપણને જે સત્સંગ મળ્યો છે ને એવો કોઈને નથી મળ્યો. આવા મોટા મહારાજ મુક્તાનંદ સ્વામી, આજે આપણને સંપ્રદાય મળ્યો છે, આ મહારાજ મળ્યા છે, આ સમયમાં એવા સાધુ મળ્યા છે, હરિભક્ત મળ્યા છે, ભગવાનનું સ્વરૂપ મળ્યા છે, એ જો નહીં બરાબર ઓળખાય ને તો મનુષ્ય જન્મ એળે ગયો. આ ગંગાબાઈ આ બધું જાણતા હતા, કૃષ્ણજી આ બધું જાણતા હતા કે મનુષ્યનો જન્મ એળે નથી જવા દેવો. આપણે ભગવાને કૃપા કરીને, દયા કરીને આપણને જન્મ આપ્યો છે. એક વ્યર્થ પણ ભગવાનની ભક્તિ વિના નહોતા ગાળતા, એ આપણે બધું શીખવે છે. માટે છે ને ભગવાનના દાસના દાસ થઈ, સત્પુરુષના દાસના દાસ થઈ, એ ભગવાનની ભક્તિની તક છે ને એને ઝડપી લેવી. માટે કહે છે ને તુલસીદાસજી મહારાજ, આજ કહે મેં કાલ ભજું, કાલ કહે ફિર કાલ, આજ કાલ કે કરત હી અવસર ઝાંસી ચાલ, કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલમે પ્રલય હોયગી બહુરી કરેગા કબ. કાલ 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 કરીને કઈ થવાનું છે? સ્વામી કે ઘરડા થઈને પ્રભુ ભજીશું એ વાતમાં તો માલ નથી. કોઈ એમ કે ઘણાને પૂછે ને આપણે કે ભગત આપણે દંડવત કરો, કંઈક પૂજાપાઠ કરો, મંદિરે આવો, કથા વાર્તા સાંભળો. સ્વામી પાછળથી કરશું. પણ પાછળથી ભગવાન કોઈ ભજ્યો હોય એવું કોઈ દેખાય? હા, હું એવું વાત નહીં કરતો, કોઈના હોય બી ખરા, હોય આજે હોય, એવું બી હોય, પણ બહુધા તો ન હોય. કારણ કે એ દાદા જ વોટ્સઅપ લઈને બેઠા હોય,
એ દાદા જ એફબી ઉપર ઓનલાઈન હોય, એ દાદાને જ ક્રિકેટ જોઈ હોય, એ દાદાને જ પબજી રમી હોય, એ પબજીમાંથી ઊંચા દાદા આવે તો પછી મહારાજજીમાં જાય ને, પબજીમાંથી દાદા ઊંચા આવે તો પછી મહારાજજીમાં અને સંતોમાં જાય ને, પણ સોશિયલ મીડિયાથી દૂર જ ના જતા હોય. કે બી માયા છે ખતરનાક. હા, એ સોશિયલ મીડિયાથી આજે ઘણું બધું સમાજને ફાયદો પણ છે. જો એ ન હોત તો સંતો સાથે વાતચીત ના થઈ શકે, એ ન હોત તો મહારાજના ડેઇલી દર્શન ના થઈ શકે, એ ન હોત તો સંતોની કથા વાર્તા ના સંભળાય, એ ન હોત તો સંતો સાથે કંઈ પણ આપણે વાર્તાલાપ ના કરી શકીએ. પરંતુ જો એનો ઉપયોગ સદ ઉપયોગ તરીકે કરવામાં થયો, પરંતુ એનો ઉપયોગ નેગેટિવ તરીકે કરવામાં આવ્યો છે, કે ખરાબ અશ્લીલ વિડીયોથી કે ખરાબ અભાવ અવગુણ નિંદા એકબીજાને પાડી દેવો, એકબીજાને ભગવાનની ભક્તિમાંથી પાડી દેવો, એકબીજાનું ખરાબ બોલવું, એકબીજાનું ખોટું બોલવું અને ખોટા ખોટા આક્ષેપો ખોટા ખોટા આરોપો કરીને એ ભગવાનની ભક્તિમાંથી પાડી નાખો, તે બધું જ કેવું છે, એ બધું જ ભગવાનની ભક્તિમાંથી પાડે છે. માટે આપણે ખૂબ સાવધાન રહેવું જોઈએ, આપણે બધાએ બહુ સાવધાન રહેવું જોઈએ, બહુ સાવધાન રહેવું જોઈએ. આવી જે વસ્તુ ક્યારેય આપણા જીવનમાં જે ભગવાનની ભક્તિમાં આડું આવતું હોય, જે સત્પુરુષને ભજવામાં આડું આવતું હોય, જે વસ્તુ પોતાને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિમાં ન્યૂન કરતું હોય ને, એ વસ્તુ તમામ દૂર કરી દેવી, દૂર કરી દેવી, દૂર કરી દેવી. એ ક્યારેય જોવું નહીં, ક્યારે સાંભળવું નહીં, ક્યારે વાંચવું નહીં, હંમેશા એનાથી લાખો ગાઉનું અંતર રાખવું. જો લાખો ગાઉનું અંતર રાખશું ને તો વાલા મુક્તો મહારાજની મૂર્તિ અને મુક્તાનંદ સ્વામીને હૃદયમાં આવતા વાર નહીં લાગે, નહીં લાગે, નહીં લાગે, નહીં લાગે. અને એ શેનાથી થાય? સત્પુરુષનો યથાર્થ સમાગમ હોય ને તો, સત્પુરુષનો સમાગમ યથાર્થ હોય ને તો. એ સત્પુરુષનો સમાગમ યથાર્થ કરતા રહીએ, એવા હરિભક્તોનો યથાર્થ સમાગમ કરતા રહીએ તો તો થાય, તો એને ના થાય. માટે છે ને એ તકને ક્યારેય ન જવા દેવી, ક્યારેય ન જવી, કારણ કે તકથી ભગવાન પ્રાપ્ત થાય છે. આ સુવર્ણ અવસરને એળે ન જવા દેવો. એમાં આ COVID-19 ઘેર બેઠા ભજન કરો અને ઘેર બેઠા ઓનલાઈન સંતો કથા વાર્તા સંભળાવે, ઘેર બેઠા મહારાજના દર્શન થાય, બોલો આટલી સુવિધા તો મહારાજે નનસંતો આવ્યા પૃથ્વી ઉપર તોય નથી, પણ આ મહારાજે આપણને કેમ કરી દીધું? આ બધું મહારાજે કર્યું. જો મહારાજે ના કર્યું હોત તો આપણે કંઈ ભગવાન ભજી એવા નથી, કેમ કે આ જીવ એટલો બધો આળસુ છે. જો ભગવાનની વ્યવસ્થા ના કરી હોત તો જીવ કાંઈ ભગવાન ભજી એવો નથી, બધા જ કોઈ ભજી એવા નથી. આ તો ભગવાનની અને મુક્તાનંદ સ્વામી જેવાની કૃપા છે, એમની દયા છે, એની અનહદ મહેર છે ને, ત્યારે બધું થાય. એ મહારાજને સ્વામીની દયા છે, એ મહારાજને સ્વામીએ નક્કી કર્યું હોય કે આપ જીવ કઈ ભગવાન ભજે એમ નથી, નથી. એટલે પછી આ બધી માયા દ્વારા બધું આવું સર્જે, પણ એ માયાનો ઉપયોગ જો સદુપયોગ કરવા માંડે તો માયા સુખદાયી છે. ભગવાનના ભક્તને મહારાજના પ્રમાણમાં કહીએ માયા સુખદાયી છે, પણ ક્યારે ખબર? પણ જો એનો સદુપયોગ કરતા આવડે તો માયા સુખદાયી છે, પણ દુરુપયોગ કરે પછી આપણે એમ કહીએ કે ભગવાનના ભક્તને સુખદાયી મહારાજે કીધું છે ને, દુઃખદાયી કેમ છે? ભાઈ મેન્ટાલિટી થોડીક ચેન્જ કર, દ્રષ્ટિને ચેન્જ કર, વિચારધારાને ચેન્જ કર, થોડીક સત્પુરુષને વાતનોને તું ગ્રહણ કરીને એના ભાવને એની લાગણીને એના મતને તું જાણવાનો પ્રયત્ન કર, ભગવાનની વાતને જાણવાનો પ્રયત્ન કર. તારો આત્મા શું કહે છે, તારું મન શું કહે છે, શું કહે છે? અને જ્યારે વાલા મુક્તો આપણું મન અલગ કહેતું હોય અને સત્પુરુષની વાત અને ભગવાનની વાત હોય તો ભગવાનની વાત અને સત્પુરુષની વાત માની, પણ મનની વાત ક્યારેય ન માની, ક્યારેય ન માની. કારણ કે મન છે એ કંઈ ભગવાન આપતું નથી, ભગવાન તો સત્પુરુષ દયા કરીને ભગવાન આપતા હોય છે, આવતા હોય છે. એટલા માટે મુક્તાનંદ સ્વામી કહે છે ને, અવસર આવ્યો રણ રમવા તણો, અતિ અમૂલ્ય નવ મળે નાણે, સમજવું હોય તે સમજજો સાનમાં, તજી પર પંચ તક જોઈ ટાણે. સ્વામી કહે છે મુક્તાનંદ સ્વામી, અવસર આવ્યો રણ રમવા તણો,
અતિ અમૂલ્ય નવ મળે નાણે. આ અમૂલ્ય અવસર ગમે એટલા તમે પૈસા ખર્ચી નાખો, ધનાઢ્ય હોય તમે ગમે એટલા મેલી દો ઢગલા ને ઢગલા, કે સુવર્ણ ઢગલા કરો, કે નાણાંના ઢગલા કરો, કે વસ્તુ પદાર્થના ઢગલા કરો, પણ ભગવાનની મૂર્તિ એમ મળે? મળે ક્યારે? ના મળે, ક્યારે ના મળે. સમજવું હોય તો સમજો. સાંજ સ્વામી કહે છે, હું તો કહી દઉં છું, સારમાં કહી દઉં, તમારે સમજવું તો સમજવું, નકર તમારી જેવી ઈચ્છા. કારણ કે સ્વામી તો સ્વભાવ હતો, એક પેત વૃત્તિ બહાર કાઢે ને ત્યારે કોઈ પૂછે તો જવાબ આપે, પણ ન દે તો પછી સ્વામી ન દે. તજી પરે પંચ તક જોઈ ટાણે, સ્વામી કહે છે, માટે આ અવસરને ન જવા દેવો, ન જવું. સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, મોંઘો મનુષ્યનો વારો ભવસાગરનો આરો, ડાહ્યા દિલમાં વિચારો સતસંગ કીજે. જે ડાહ્યા હોય ને એ જ ખરેખર, સ્વામી કહે, નારાયણદાસ કહે છે કે ડાયા દિલમાં વિચારો, કે વિચારજો કે આ ટાણું ભગવાનને ભજવાનું છે, આ સમયને વ્યર્થ ગુમાવવાનો નથી, આ મોંઘો મનુષ્યનો વારો. આ મનુષ્ય જે દેવતાઓને દુર્લભ છે, એ મનુષ્ય ભગવાને મુક્તિ માટે આપ્યો છે, તો એને સત્પુરુષના સમાગમથી ભગવાનને સમજી અને ભવસાગરને પાર કરી લેવો, પાર કરી લેવો. કારણ કે જે ક્ષણને પારખે છે ને એ જ સદાય પવિત્ર રહે છે. માટે ક્ષણ, એક એક ક્ષણ આપણી ભગવાનની ભક્તિ વિના નહીં જવા દેવાની, ક્યારેય નહીં જવા દેવાની, ક્યારેય નહીં જવા દેવાની. અને જેને તક આવી છે ને અને તકને ઝડપી લીધી છે ને, એ જ ભગવાનને વાલો થયો છે અને એ જ સત્પુરુષની નજીક થયો છે. જોને પરતભાઈએ મહારાજની આજ્ઞા થઈ અને મહારાજની અનુવૃત્તિ જાણી તો 16 કળશી આના જ સદાવ્રતમાં પરતભાઈ ટાણે આપી દીધા હતા. આપણે ખ્યાલ છે એ પ્રસંગ. જીવા ખાચર ભલે ગમે તે હોય, પણ જ્યારે મહારાજને બીમારી, મહારાજે બીમારી ગ્રહણ કરી ત્યારે ચૂલા પર શૌચવિધિ માટે બેસાડ્યા હતા, ઢોલિયો ફાડી મહારાજને તપાડ્યા હતા, નવી પાઘ ફાડી મહારાજને પાટો બાંધ્યો, થૂકવા માટે પોતાની પાઘ ધરી, તે એ અવસર બધાય એને પ્રાપ્ત કર્યા, પ્રાપ્ત કર્યા. તો અવસરથી મહારાજની પર રાજી થયા. હા, બીજી સાઈડ એ હતું, પણ એ બધી વસ્તુ કેવી છે, શીખવા માટે છે. આપણે શીખવા માટે અત્યારે બધું શીખવા માટે જ છે. મેં કાલે જ કીધું હતું કે ભગવાનની સાથે જે જે નંદ સંતો હરિભક્તો બધા, એ બધા પાત્ર કેવા છે, દિવ્ય પાત્ર છે. એ જે જે ઘટના, જે જે પ્રસંગ, જે જે ચરિત્ર છે ને, એમાંથી બધું આપણે શીખવાનું છે, શીખવાનું છે. કે એવું બધું હોય તો સાવધાન રહેવું, સાવધાન રહેવું. પણ વાદ વિવાદ કે અવગુણ લેવો, એ નિંદા કરવી, એ આપણને કોઈને શોભનીય નથી. એનાથી મહારાજ રાજી નહીં થાય, એનાથી ભક્તિની સિદ્ધિ નહીં થાય, એનાથી ભગવાનની મૂર્તિ નહીં મળે, નહીં મળે. એનાથી તો ભગવાનની મૂર્તિ દૂર જાય છે, ભગવાનથી આ જીવ દૂર જાય છે, દૂર જાય છે, દૂર જાય છે. ખોલડિયાના રજપૂત ખેંગાર ભક્તે તક ઝડપી તો 300 રૂપિયાની મહારાજની સેવા કરી સમયે. એટલે ભલા ભક્તો, જે તક છે ને ઝડપી લેવી, અને આ જે મનુષ્યનો જન્મ આપ્યો છે ને, એ જન્મને છે ને ક્યારે એળે ન જવા દેવો, એને એળે ન જવા દેવો. કારણ કે જો કાલુ નામની માછલીથી સ્વાતિ, કાલુ નામની માછલી એ સ્વાતિ બિંદુ ઝીલે તો મોતી થાય છે, થાય ને. કાલુ નામની માછલી એ સ્વાતિ બિંદુ ઝીલે ને તો મોતી થાય, મોતી થાય. એમ આપણને આ સત્પુરુષના સમાગમથી, એમના કથા વાર્તા સાંભળવાથી આપણા જીવનો જે ભક્તિ છે ને એને ઉગારી લેવી. આપણે જીવનો ભક્તિ આવે છે એ ભક્તિથી મહારાજને રાજી કરી લેવા. વ્યર્થ સમય ક્યારેય ન પસાર કરો, ક્યારેય નહીં, ક્યારેય ન પસાર કરો. જે રીતે મેં એમણે કીધું ને, અમરીશ રાજા એ ભક્તિ વિના પોતાને એક ક્ષણ પણ નહોતા ગુજારતા, વ્યર્થ નહોતા ગુજારતા, વ્યર્થ નહોતા ગુજારતા. એટલા માટે જીવનમાં ખૂબ સાવધાન રહેવું, આપણે ખૂબ સાવધાન રહેવું. આ ગંગાબાઈ, મેં કહ્યું ને ગંગાબાઈ અને કૃષ્ણજી શું શીખવે છે આપણને, કે ગમે તેવો સમય પસાર નહોતા કરતા, પસાર નહોતા કરતા, પસાર નહોતા કરતા. નકર સોશિયલ મીડિયાથી આખું માઇન્ડ બદલી જાય, ખબર છે ને. સોશિયલ મીડિયાથી જેવું વાંચે
એવું માઇન્ડ થાય, જેવું જોવે એવી એક્શન ક્રિએટ થાય, જેવું સાંભળે એવી પ્રકારની ધારણા બંધ થાય. ધારે કે આજે હું કહું આ વ્યક્તિને મેં સાંભળ્યું તો એ વ્યક્તિને એવો હોય ના, પણ ધારણા બંધાઈ જાય. વાંચ્યું એવું હોય ના, ધારણા બંધાઈ જાય. વચનામૃતમાં મહારાજ કહે અમે કોઈના કહેવાથી, અમે કોઈના સાંભળવાથી નિર્ણય નથી કરતા, નથી કરતા. એ તો બહુકાળે જોઈએ પછી નિર્ણય કરીએ છીએ. આ મહારાજ આપણને શીખવે છે. વચનામૃતના એક એક વાક્ય મહારાજ આપણને શીખવે છે. ભગવાન અને સત્પુરુષની એવી જ રીતિ હોય, એ ક્યારેક કોઈના કહેવાથી કે કોઈના સાંભળવાથી ક્યારેક કોઈનું નિર્ણય નથી લેતા, ક્યારે નથી લેતા. એ તો ઘણા દિવસ સુધી જોવે પછી નિર્ણય લે. અને જે કોઈનું કહેને નિર્ણય લે ને એ સત્પુરુષેનો કહેવાય. અને કોઈને કહેને નિર્ણય બદલે એ ભગવાનની. તો ભગવાન કહે જ ને ક્યારે, ભગવાન ક્યારે ના કહે. ભગવાન તો પોતાની રુચિ કહે છે, અમારો તો સ્વભાવ આવો. કોઈને કહેવાથી કોઈને સાંભળવાથી અમે કાંઈ નિર્ણય નથી લેતા, શી લેતા. હવે એને કોને પૂછવાનું, એને પૂછવાનું જે અંતર્યામી હોય, જે પુરુષોત્તમ નારાયણ હોય, અનંત કોટી બ્રહ્માંડના ધણી હોય, એને કંઈ પૂછવાનું હોય, કોઈને પૂછવાનું હોય સત્પુરુષ, એમને કંઈ પૂછવાનું હોય, જેને આશ્રય કરીને આપણું કલ્યાણ હોય, જેને લઈને ભગવાનની મૂર્તિને ઓળખ્યા હોય, જેને લઈને આપણામાં ધર્મ જ્ઞાન વૈરે કે ભક્તિ આવતી હોય, એને કંઈ પૂછવાનું હોય, પૂછો નહીં. એ તો જીવ એવી અપેક્ષા રાખે છે ને, એ જેની સાબિતી આપે છે કે મૂર્ખમાં મૂર્ખ છે, મૂર્ખમાં મૂર્ખ છે. એટલે કે ભગવાનને સત્કૃષ્ણ તો કાંઈ પૂછવાનું જ ના હોય, ભગવાનને સત્કૃષ્ણ કાંઈ જોવાનું જ ના હોય. એ તો જે કે એમ કરી નાખવું, એમાં જીવનું કલ્યાણ છે, જીવનું કલ્યાણ છે, એમાં જીવનું કલ્યાણ છે. આપણે જેના ચરિત્ર ગાયે છીએ એમના જીવનમાં જુઓ, આટલા મોટા મુક્તાનંદ સ્વામી. હા મહારાજ, હા મહારાજ, હા મહારાજ. તમે જેમ કેમ, તરવાર તો તરવાર, રૂમાલ તો રૂમાલ, બોલો બ્રહ્માનંદ સ્વામી. આ બધું આપણને શીખવાડે છે. ગંગાબાઈ કૃષ્ણજી એ ભગવાનની ભક્તિમાં તલ્લીન હતા, ભગવાનની ભક્તિને એક ક્ષણ પણ નહોતા ગુજારતા. એમનું જીવન હતું એવું, જીવન હતું. કારણ કે ભગવાન અને સત્પુરુષની આગળ ક્યારે બુદ્ધિનું ડાપણ ન કરવું, ક્યારે ન કરવું, માટે ક્યારે ન કરવું. અને જ્યારે આ જીવ ભગવાનની સામે અને સત્પુરુષની સામે ડાપણ કરે છે ને, ત્યારથી એનો અધોગતિનો રસ્તો ચાલુ થઈ ગયો, ચાલુ થઈ ગયો. માટે આપણે બધા જ ભગવાનના રસ્તે ચાલીએ છીએ, સત્પુરુષને રાજી કરવા ચાલીએ છીએ, સંતોને ભક્તોને રાજી કરવા ચાલીએ છીએ, તો ક્યારે જીવનમાં અમુક વસ્તુથી દૂર જ રહેવું, બહુ દૂર રહેવું. આ બધા પાત્ર આપણને એક શીખવીએ જ છે. આ ગંગાબાઈ કૃષ્ણજી આખ્યાના કે એક જ હરિ આધાર, તો આપણે આધાર ભગવાનને કરવાના છે, સત્પુરુષને આધાર કરવાના છે. એ વ્યર્થ ન ગુમાવે પળ, એક ક્ષણ પણ નહોતા ગુજારતા ભક્તિ વિના અને સત્પુરુષના સમાગમ વિના, તો આપણે કેમ ના કરી શકીએ. અને પછી આપણે એવું રાખીએ કે મારે દાદા ખાચર જેવું બનવું છે, મારે મુક્તાનંદ સ્વામી જેવું બનવું છે, મારે આધારાનંદ સ્વામી જેવું બનવું છે, મારે દાદા ગુરુજી જેવું બનવું છે, મારે પરદભાઈ જેવું બનવું છે, સોરાબાપુ જેવું બનવું છે. ભાઈ એવા બનવું હોય તો પછી એ પ્રમાણે રહેવું પડે, રહેવું પડે, બધાએ રહેવું પડે, આપણે બધાએ રહેવું પડે, બધાએ રહેવું પડે. તો ધીરે ધીરે સદગુણની વૃદ્ધિ થાય, તો સદગુણની વૃદ્ધિ થાય, તો મહારાજની મૂર્તિ હૃદયમાં બિરાજે, તો મહારાજ ખિલખિલેટ આપણે અમે હસીએ, નહીતર ના હસે. મેં ના કીધું સ્વામીનું જીવન આપણે જોશું આગળ. હે મહારાજ, હે મહારાજ, આટલા મોટા છતાં પણ હે મહારાજ, તમે જેમ કહો તેમ, તમે જેમ કહો તેમ. તો એ આપણને શું સૂચવે છે, આપણને એવા થવાનું છે એ સૂચવે છે. એ થયું છે કે ભગવાનની સાથે જે જે આવેલા પાત્ર આપણને શીખવા માટે જ આવેલા હતા, આપણે શીખવા માટે જ આવેલા હતા, શીખવા માટે આવેલા હતા, સમજાને. એટલે સમયને ક્યારે અને આવેલી તકને ક્યારેય ન જવા દેવી, ક્યારેય ન જવા દેવી, ક્યારેય ન જવા દેવી. અને ક્યારેય ગમે એટલું સોશિયલ મીડિયાથી આપણે ગમે એટલું દુનિયાનું કંઈ પણ ધારો કે ચાલો હું કહું, તમે કંઈ પણ વસ્તુ વાંચી છે બહારની, નેગેટિવ તો વાંચવાનું નથી, છતાં પણ
ભગવાનની ભક્તિને પુષ્ટ કરતું હોય, ભગવાનના જ્ઞાનને પુષ્ટ કરતું હોય, આપણને એ ચરિત્ર વાંચીને આપણા જીવનમાં સદગુણની વૃદ્ધિ થતી હોય એ જ વાંચવાનું છે. બરાબર, બીજું તો કંઈ વાંચવાનું નથી, બીજું કંઈ વાંચવાનું નથી. છતાં પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ નહિવત જેવો કરો, અર્થાત એનો ઉપયોગ જરૂર પડે એટલો જ કરો, વધારે પડતો ન કરો, વધારે પડતો ન કરો. એનાથી પોતાના પરિવારને પણ, પોતાના સંતાનને ખૂબ દૂર રાખવા, દૂર રાખવા, એમને સમજાવીને, એને સાચી વાત કહીને ઉપયોગ કરવો પડે તો ઉપયોગ કરવો પણ પડે, પરંતુ સદુપયોગ એવી રીતે કરીએ કે જેથી કરીને ભગવાન અને ભગવાનની ભક્તિને બાધ ના આવે, સત્પુરુષને રાજીપા કરવા, રાજી કરવામાં બાધ ના આવે, એનું ધ્યાન રાખવું, પૂરેપૂરું ધ્યાન રાખવું, ધ્યાન રાખવું. માટે જીવનમાં એ તકને, અવસરને એ જવા ન દેવી, ક્યારેય ન જવા દે. એટલે કહે છે, વ્યર્થ ગાળે નહીં એક પળ એવી મતિ અતિ નિર્મળ. એમની મતિ કેવી હતી? ગંગાબાઈની, કૃષ્ણજીની. કૃષ્ણજી અને ગંગાબાઈની મતિ કેવી હતી? અતિ નિર્મળ. કારણ કે જે ભક્તિમાં સમય વિતાવતા હોય, જેને એક ભગવાન જ આધાર હોય, એની મતિ કેવી હોય? નિર્મળ જ હોય ને. મતિમાં બગાડ ક્યારે થાય? સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગથી થાય, ઉપયોગથી થાય. ત્યાં ગંગાબાઈ અને કૃષ્ણજીના જીવનમાંથી આપણે શીખવાનું છે બધાએ કે એમની મતિ નિર્મળ થઈ એનું જો કોઈ કારણ હોય તો વ્યર્થ ગાળતા નહોતા એક પણ પળ, એક પણ પળ નહોતા ગાળતા. એમ આપણા જીવનમાં વ્યર્થ સમય ક્યારેય પસાર ના કરો, ભગવાનની ભક્તિ બને. હા, સંતો ભક્તો સાથે આનંદ કરીએ, સેવા કરીએ, સદગુણો ગાઈએ, એનામય જીવન પસાર કરો, એનામય જીવન પસાર કરો. અને એ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ, એ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ. કારણ કે કોઈ સોશિયલ મીડિયામાં રહીને નિર્લેપ્યો એવો કોઈ વ્યક્તિ દેખાય તમને સમાજમાં? આજે ગમે એટલી એડવર્ટાઇઝ આવતી હોય અને એડવર્ટાઇઝમાં ક્યારેય એમ જોવા મળ્યું કે આ વ્યક્તિ સોશિયલ મીડિયામાં એટલો બધો ફેમસ છે, એટલો બધો ફેમસ છે ને એટલો બધો આ ઉપયોગ કરે છે, એટલો બધો ઉપયોગ કરે છે અને નિર્લેપ રહે છે, એવું કોઈ એડવર્ટાઇઝ આવ્યા જોઈએ? જિંદગીમાં તમને જોવા જ નહીં મળે, જિંદગીમાં ના જોવા મળે કે આ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને નિર્લેપ રહ્યો. નેગેટિવ જોઈને, સકારાત્મક જોઈને તો બધા રહી, પરંતુ નેગેટિવ જોઈને નિર્લેપ રહ્યો કોઈ મળે? કોઈ ના મળે, કોઈ ના મળે. કારણ કે બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખે છે, એ બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખે છે, ભ્રષ્ટ કરી નાખે છે. કારણ કે સમાજમાં એવા વ્યક્તિનું જ મૂલ્ય છે કે જે સ્થિર રહેતો હોય, જે ભગવાનની ભક્તિમાં સ્થિર રહેતો હોય, ભગવાનની ભક્તિ વિના એક ક્ષણ પણ ગુજારતો ન હોય, એ જ સ્થિર રહેતો હોય છે. કારણ કે કહેવાય છે ને, દૂધ કો દુઃખી કરો તો દહીં બનતા હૈ, દૂધ કો દુઃખી કરો તો દહીં બનતા હૈ, દહીં કો સતાને સે મક્ખન બનતા હૈ, મક્ખન કો સતાને સે ઘી બનતા હૈ, દૂધ સે મહંગા દહી હૈ, દહી સે મંગા મક્ખન હૈ, પર મક્ખન સે મંગા ઘી હૈ, કિંતુ ઇન ચારો કા રંગ એક હી હૈ સફેદ. છે કે નહીં? દૂધનો રંગ સફેદ, દહીનો રંગ સફેદ, માખણનો રંગ સફેદ, કિંતુ ઇન ચારો કા રંગ એક હી હૈ સફેદ. ઇસકા અર્થ હૈ કે બાર બાર દુઃખ ઓર સંકટ આને પર ભી જો ઇન્સાન અપના રંગ નહીં બદલતા, સમાજ મે ઉસકા હી મૂલ્ય બઢતા હૈ, બઢતા હૈ, બઢતા હૈ. સમાજમાં એનું જ મૂલ્ય છે કે જે ક્યારેય ચલાયમાન ના થાય, અને એવા ચલાયમાન ન થાય એવા તો ભગવાનને સત્પુરુષ જ છે. ભગવાનને સત્પુરુષ એ જ ચલાયમાન ન થાય, બીજા બધા તો ચલાયમાન થઈ જાય. આપણે તો સત્પુરુષના સહારે છીએ ને. ગંગાબાઈ અને કૃષ્ણજી કાલે શું કીધું? એક જ હરિ જ આધારા, વ્યર્થ કાળ પણ ભગવાનની ભક્તિ વિના નથી ગાળતા. એમ આપણે તો બધાય ભગવાનના આધારે અને સત્પુરુષના આધારે છે ને, એટલે આપણું મૂલ્ય છે. ના કે આપણી સાથે જો ભગવાન ને સત્પુરુષ ના હોય તો આપણું તો મૂલ્ય કાંઈ નથી.
કાંઈ નથી. ઝીરોની કઈ કિંમત ખરા, પણ ઝીરોની આગળ એક લાગી જાય તો કિંમત વધી જાય. એમ આપણી પાસે છે ને, આ મહારાજ છે, આ મોટા સાધુ છે, સંતો છે, ભક્તો છે, એને કારણે આપણું મૂલ્ય છે. નકર આપણું અસ્તિત્વ ને આપણું મૂલ્ય તો ભગવાનને સત્પુરુષ જો માઇનસ થાય ને તો ઝીરો થઈ જાય, થઈ જાય, ઝીરો થઈ જાય. આપણું તો મૂલ્ય તો આવા હરિપ્રિય દાસી સ્વામી મેળા, આપણું મૂલ્ય તો આવા નારાયણ સ્વરૂપ દાસી સ્વામી મેળા, આપણું મૂલ્ય તો આવા દાદા ગુરુજી મેળા, આપણું મૂલ્ય તો આવા દાદા ખાચર ને સુરા બાપુ જેવા ભક્ત મેળા, આપણું મૂલ્ય તો અત્યારે જે પ્રગટમાં સંતો છે, અત્યારે જે ભક્તો છે, એને લઈને આ સત્પુરુષને આપણું મૂલ્ય છે. નકર આપણું મૂલ્ય તો ઝીરો છે, ઝીરો છે, ઝીરો છે, ઝીરો છે. એટલા માટે આ ગંગાબાઈ અને કૃષ્ણજી વ્યર્થ સમય નહોતા ગાળતા, કારણ કે મૂલ્ય સમજી ગયા હતા. એ સમજી ગયા હતા કે અમારું મૂલ્ય તો આ મહારાજ છે, અમારું મૂલ્ય તો હરિ છે, અમારું મૂલ્ય તો આ સત્પુરુષ છે, અમારું મૂલ્ય તો આ સંતો અને ભક્ત છે. એટલા માટે એમને સમય જ નહોતો, બહારની વાતો ચીતો કરવામાં સમય નહોતો. એટલા બધા તલ્લીન હતા ભગવાનની ભક્તિમાં, ભક્તિમાં. એટલે કીધું, વ્યર્થ ગાળે નહીં એક પળ એવી મતિ અતિ નિર્મળ. આગળની કથા આપણે કાલે લઈશું. અહીં કથાને પૂર્ણ વિરામ કરીએ છીએ. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્માજમ વાસુદેહમ રે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય.